આકાંક્ષી છે. હું યુક્રેનમાં 4 વર્ષથી અભ્યાસ કરી રહી છું મેડિકલનો. અમે કાલે જ પાલનપુર પરત ફર્યા છીએ. અમે ઓડેસા સિટીમાં રહીએ છીએ યુક્રેનમાં. જ્યારે અમે ઓડેસામાં હતા ત્યારે ત્યાંની સિચ્યુએશન નોર્મલ હતી, પણ હાલ અહીંયા આવ્યા પછી આજે ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે ત્યાંની સ્થિતિ બહુ ખરાબ થઈ રહી છે ધીરે ધીરે. અને આજે ત્યાં એક બોમ્બ અટેક થવાથી ત્યાં મૃત્યુ પણ પામ્યા છે. 6 લોકોના મૃત્યુ થયા છે, 7 લોકો ઘાયલ છે અને 19 લોકો મિસિંગ છે. હાલની ત્યાંની પરિસ્થિતિ બહુ બગડી રહી છે ધીરે ધીરે. ત્યાં લોકોને ત્યાં એટીએમ મશીન, ત્યાં લાઈનો લાગી રહી છે, ગેસ સ્ટેશન પર લાઈનો લાગી રહી છે. બધા ચિંતિત છે તેમના રેગ્યુલર એક્ટિવિટીઝ માટે કે કઈ રીતે ગુજારો કરશે તે.